તો મહિપાલ સિંહ શહીદ થયા છે અને આખું અમદાવાદ છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યું છે. દરેકની આંખોમાં આંસુ અત્યારે જોવા મળી રહ્યા છે. શહીદો અમર રહોના નારા અત્યારે લગાવવામાં આવી રહ્યા છે. રડી પડ્યા છે આ ધરતી, રડી પડી છે આ, રડી પડ્યા છે આ અંબર. શહીદની યાત્રા છે તે નીકળી છે અને આખું અમદાવાદ છે, હજારો લોકો છે તે અંતિમ યાત્રામાં જોડાયા છે. મહિપાલ સિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. બાળપણથી જ આર્મીમાં જવાના, દેશભક્તિના જે સંસ્કાર તેમની માતાએ આપ્યા છે, અત્યારે ખરેખર આખો દેશ છે તે જોઈ રહ્યું છે. મહિપાલ સિંહે શહાદત વહોરી છે. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, જે જેમણે સંસ્કાર આપ્યા છે તેવા માતા, માતા સાથે શું આપની વાતચીત થઈ છે? કારણ કે નાનપણથી જ તેમનામાં એવું સિંચન કરવામાં આવ્યું હતું કે દેશ માટે લડી લેવું, કારણ કે દેશના જવાનો અત્યારે દેશની સીમા પર જ્યારે દેશની સુરક્ષા કરી રહ્યા છે ત્યારે અત્યારે આપણે શહેરમાં સુરક્ષિત છીએ. તેમની માતા સાથે કોઈ વાતચીત થઈ હોય, તેમની માતાએ શું કહ્યું હતું મહિપાલ સિંહ વિશે? નાનપણમાં તેઓ કેવા હતા, કેવા વિચારો ધરાવતા હતા, એવા કોઈ જો તમારી વાત થઈ હોય તો એ વાત તમે શેર કરી શકો છો. અવની બચપનથી જ એક ધારણા હતી કે હું જઈશ તો આર્મીમાં જ જઈશ, કારણ કે તેમના મિત્રો સાથે વહેલી સવારે પણ સંદેશ ન્યૂઝ દ્વારા જે વાતચીત કરવામાં આવી ત્યારે પણ ઘણા પરિવારના સભ્યો હોય કે પછી તેમના મિત્રો હોય તે પણ કેવું કહે છે, એવું જ કહેતા હતા કે જઈશ તો હું આર્મીમાં જઈશ. પહેલેથી જ એમનું એક સપનું હતું અને એ જ સપનું આજે તેમનું સાકાર પણ થયું હતું. નાની વયે જ તેઓ દેશની સેવામાં જોડાયા હતા અને હવે જ્યારે તેઓ નથી રહ્યા પરંતુ તમામ દેશવાસીઓના દિલમાં જરૂર અમર રહી ચૂક્યા છે અને એવા જ અમર જ્યારે પણ જીવીશ ત્યાં સુધી જીવીશ અને પરિવાર માટે તો ખરો જ પરંતુ દેશની પરિવાર માટે જરૂર જીવતો રહીશ તેવું કહેનારા આજે અમર થઈ ગયા છે મહિપાલ સિંહ. અને વહેલી સવારથી જ આજે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાનની બહાર લોકોનો જમાવડો જે જોવા મળ્યો હતો, તેમના નશ્વર દેહને અહીંયા તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારની જે તમામ તૈયારીઓ છે તેમના પરિવારમાંના તમામ સભ્યોની હાજરીમાં અત્યારે તેમના ઘરની અંદર કરવામાં આવી રહી છે. અંતિમ કોલ પણ ધર્મપત્નીને કરવામાં આવ્યો હતો અને તે બાદ તેમના ધર્મપત્ની સાથે પણ વાતચીત કરી હતી, તેમના હાલચાલ પણ પૂછ્યા હતા અને તે બાદ તેઓ ફોન સ્વિચ ઓફ કર્યો હતો. અને તેમની ધર્મપત્ની સાથે પણ જ્યારે વાતચીત થઈ હતી અંતિમ, તે દરમિયાન પણ તેમણે કહ્યું હતું એક ઓપરેશનમાં તેઓ જઈ રહ્યા છે તેના કારણે હું ફોન સ્વિચ ઓફ કરી રહ્યો છું. પરંતુ ક્યાં ખબર હતી કે ફોન સ્વિચ ઓફ એ હંમેશા માટે તેમનું જીવન પણ સ્વિચ ઓફ કરી દેશે. અને બસ આ જ વાસ્તવિકતા સાથે આજે પરિવારમાં એક આફત આવી પડી છે. પરિવારના સભ્યોમાં આક્રંદ જોવા મળી રહ્યું છે. નાની વયથી અંદાજિત 19 વયના હતા ત્યારથી જ તેઓ આર્મીમાં જોડાયા હતા. અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ પણ હતું, અનેક અનુભવ પણ ધરાવતા હતા અને એક સરળ સ્વભાવના અને જ્યારે ક્રિકેટ રમતા ત્યારે પણ એક નિષ્પક્ષ રીતે અમ્પાયરની પણ ભૂમિકા તેઓ ભજવતા હતા અને એક નિખાલસ માણસ કે જે મિત્ર વર્તુળોમાં પણ તેમની નામના થતી હતી. અને જ્યારે અંતિમ સમયે ત્યારે જેઓ આવ્યા તો તાજેતરમાં જ તેમના ધર્મપત્નીના શ્રીમંત વખતે તે દરમિયાન પણ તમામ પરિવારના સભ્યોને તો મળ્યા હતા પરંતુ મિત્ર વર્તુળને પણ મળ્યા હતા. જ્યાં જ્યાં તેઓ દુકાનોમાં ખરીદી કરતા હતા ત્યાં પણ વહેલી સવારે જ્યારે સંદેશે વાતચીત કરી તે દરમિયાન પણ તેમના નિખાલસ સ્વભાવની તેમણે માહિતી આપી હતી અને એક જ સરળ સ્વભાવ અને જ્યાં બેસે ત્યાં તમામના તમારા પુત્રને જવાનોમાં, જવાનની ફોજમાં સદી દેશની સેવા માટે અવશ્ય મોકલવા જોઈએ. અગ્નિપથની સરકારની યોજના છે તેમાં દરેક પરિવારના સભ્ય એક વ્યક્તિએ તો અવશ્ય જવું જોઈએ. બસ આ જ એક સંદેશો આપતા હતા. એટલે કે સંપૂર્ણ જીવન વહેલી સવારથી જ દેશની સેવામાં તેઓ જોડાયા હતા અને એ જ દેશની સેવામાં જોડાયા બાદ તેઓ આજે દેશની સેવામાં જ આવા જવાનોના કારણે આજે દેશ છે તે સુરક્ષિત જોવા મળે છે. અને આજે પાકિસ્તાનીઓની નાપાક હરકત હતી, આતંકવાદીઓની જે નાપાક હરકત હતી તે નાપાક હરકતનો સામનો કરતા કરતા આજે તે મા ભૂમિની રક્ષા કરતા કરતા શહીદ થયા છે. અને એવા વીર જવાન આજે જે શહીદ થતા આજે દરેક દેશની દરેક ઘરોમાં એ આંખોના આંસુ છે તે સરી રહ્યા છે. તમામ લોકો અહીંયા પહોંચ્યા છે, સાથે જે આર્મી એના તમામ જે સભ્યો હતા તે પણ અહીંયા પહોંચ્યા છે. સાથે જ ગાર્ડ ઓફ ઓનર દ્વારા તેમનું સન્માન છે તે પણ કરવામાં આવશે. આજે તમામ પરિવારના સભ્યો નહીં પરંતુ દેશભરના તમામ ઘરોમાં તેમને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી રહી છે. દેવ્યા, દેશભરમાં જે લોકોની આંખોમાં આંસુ છે આ દ્રશ્ય જોઈને કોઈ પણ જે કઠણ હૃદયનો માણસ છે તે પણ રડી પડશે. દેવ્યા, એક સવાલ એ પૂછવા માંગીશ કે જ્યારે એક મહિના પહેલાં તેઓ જ્યારે ઘરે આવ્યા હતા, અમદાવાદમાં આવ્યા હતા, ત્યારે લોકો સાથે જે લોકો સાથે તેમણે વાતચીત કરી હતી એ લોકોના
સંસ્મરણો શું કહી રહ્યા છે, શું શું વાતચીત થઈ હતી અને કદાચ જે લોકોએ તેમની સાથે વાત કરી હશે તેમને ખ્યાલ નથી કે આ તેમની અંતિમ વાતચીત છે. એક વાત તેમના ધર્મપત્નીને તો હંમેશા માટે રહેશે કે જ્યારે ટેલિફોનિક વાતચીત થઈ હતી, ઓપરેશનમાં જ્યારે જવાનું હતું ત્યારે સૂચના આપવામાં આવી હતી અને તે દરમિયાન તેમના ધર્મપત્ની સાથે તેમણે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે હું હવે એક મોટા ઓપરેશનમાં જઈ રહ્યો છું, પરંતુ મારો કોલ કે ફોન ન આવે ત્યાં સુધી તું તારી તબિયતનું ધ્યાન રાખજે, એટલે કે પરિવારના સભ્યોનું પણ ધ્યાન રાખજે. પરંતુ એ જ ફોન તેમના પત્ની સાથેની અંતિમ વાતચીત બની જશે તે ક્યારે કોઈએ વિચાર્યું ન હતું. અને જ્યારે અહીંયા તાજેતરમાં જ તેમના ધર્મપતિનું શ્રીમાન હતું તે દરમિયાન તેઓ આવ્યા હતા મહિપાલસિંહ, ત્યારે તમામ લોકો સાથે વાતચીત કરી હતી, મિત્ર વર્તુળ સાથે પણ ક્રિકેટ પણ રમ્યા હતા જે આપણી વાતચીત થઈ તે પ્રમાણે, અને લોકો સાથે હળીમળીને એક જ સંદેશો આપ્યો હતો તેમને કે સરકારની જે અગ્નિપથની યોજના બનાવવામાં આવી છે તેમાં તમામ લોકો સહભાગી થાય, દરેક પરિવારનો એક સભ્ય છે તે ત્યાં સહભાગી થાય, દેશની સેવામાં જવાન તરીકે તેની ભરતી કરવા આવે. એક જ વાત, એમનો એક જ સંદેશો દરેક લોકો સાથે જ્યારે બેસતા સોસાયટીમાં દરેક લોકો સાથે નિખાલસતાથી જ્યારે તે વાત કરતા હતા ત્યારે પણ દેશભક્તિની જ વાતો કરતા હતા. અને જ્યારે બાળપણના મિત્રોને પણ પૂછવામાં આવ્યું ત્યારે કોઈ એવું કહેતું કે ક્રિકેટર બનીશ, કોઈ એવું કહેતું કે એન્જિનિયર બનીશ, કોઈ કે ડૉક્ટર બનીશ, કોઈ કે વકીલ બનીશ, પરંતુ આ એક વ્યક્તિ એવા હતા કે જે દેશની સેવામાં જીવ્યો છું, દેશના પરિવારના તમામ સભ્યોની હું રક્ષા કરીશ અને દેશ માટે જ શહીદ થઈશ, બસ એ શબ્દ આજે ખરા અર્થમાં ફળીભૂત થયા છે. અને એ જ જવાન આજે 25 વર્ષની વયે શહીદ થયા છે. સ્વાભાવિક છે કે આવા જવાનો જ્યારે દેશમાં સુરક્ષામાં જવાનો તૈનાત હોય છે ત્યારે જ કદાચ આપણે આપણા ઘર પરિવાર સાથે શાંતિનો શ્વાસ લઈ શકતા હોઈએ છે. સંદેશ ન્યૂઝ અત્યારે મહિપાલસિંહને સચત નમન કરી રહ્યું છે, તેમની શૌર્યતાને 100 ગણા સલામ આપી રહ્યું છે. અત્યારે જે તેમના દેહને અમદાવાદ લાવવામાં આવ્યા છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર અમદાવાદ વાસીઓ છે તે ઉમટી પડ્યા છે. હજારો લોકો છે જેમની આંખો છે તે અત્યારે ભીની થઈ ગઈ છે. જવાન જે શહીદ થયા છે, જે વિરાટનગર પર રહેતા હતા, એવા વિરાટ બલિદાન જેમણે આપ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં કુલગામમાં જ્યારે આતંકી હુમલો થયો હતો તે દરમિયાન તેઓ શહીદ થયા હતા. અને એ જ શહીદના નશ્વર દેહને આજે નિવાસસ્થાને અત્યારે લાવવામાં આવ્યો છે. અને જે આક્રંદ આજે પરિવારના સભ્યોની સાથે સાથે દેશના પરિવારના પણ આક્રંદ જોવા મળી રહ્યું છે. સમગ્ર સોસાયટીમાં, સમગ્ર અમદાવાદ શહેરમાં શોકાતુર બન્યું હોય તેવા દ્રશ્ય આજે સામે આવી રહ્યા છે. એવા જવાનને અહીંયા લાવવામાં આવ્યા હતા, તેમના નશ્વર દેહને અહીંયા લાવવામાં આવ્યા હતા અને એ જ દેહને અહીંયા તમામ જે મા બહેનની રક્ષા કાજે જેઓ અહીંયા હંમેશા તત્પર રહ્યા, અંદાજિત 5 વર્ષથી પણ વધુ સમય દેશની સેવામાં આપ્યો, આજે એ જીવ રહ્યા નથી પરંતુ તમામ લોકોના મનમાં અમર જરૂર થઈ ગયા છે. આજે પરિવારમાં પણ તેમને એક તરફ ખુશી છે તો બીજી તરફ દુઃખ છે, દુઃખની લાગણી છે, કારણ કે તેમના ધર્મપત્ની છે તેઓ હોસ્પિટલમાં ગર્ભવતી હોવાના કારણે તેમને એડમિટ કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ પરિવારમાં એક પુત્રનું અવસાન થયું છે જે શહીદ થયા છે દેશની સેવા માટે, તેમના એક તરફ આક્રંદ જોવા મળી રહ્યું છે. અને પરિવાર આજે પરિવાર નહીં પરંતુ દેશના તમામ પરિવારો છે તે શોકાંજલિ જે આપતા હોય તેવા દ્રશ્ય આજે સામે આવ્યા છે. શ્રદ્ધાંજલિ પરિવારમાં એક ગર્વ તો સ્વાભાવિક હોય જ કે દેશની સેવા માટે જેવો પહેલેથી જ કહેતા હતા.